ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી પંચનું જે છે જે એક જે પ્રોટોકોલ છે તે તોડવામાં આવ્યા હોવાનું કોંગ્રેસ લીગલ સેલ દ્વારા રજૂઆત કરાઈ છે ચૂંટણી પંચે. ત્યારે આપણી સાથે સુરત જે જાણીતા જે વકીલ છે ઝમીર શેખ, આપણી સાથે વાતચીત કરીશું. કઈ રીતની ફરિયાદ છે અને આમાં કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે? ઝમીરભાઈ, જે ચૂંટણી પંચમાં જે કોંગ્રેસ લીગલ સેલ દ્વારા ફરિયાદ થઈ છે, આમાં શું આગળ કાર્યવાહી થઈ શકે છે? બળવંત સુરતી સાહેબ પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર છે, એમના દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે ચીફ ઇલેક્શન કમિશનર ઇન્ડિયા. ને એમાં એમણે એવું કહ્યું છે કે જે દિવસથી લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ તે દિવસથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. 14 તારીખ, આ મહિનાની 14 તારીખે નવી ટ્રેન શરૂ કરવાની વેસ્ટર્ન રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી, ઉનાળા માટે વધારાની ટ્રેનો. અને એ જે નોટિફિકેશન છે વેસ્ટર્ન રેલવેનું, એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈપણ રાજકીય પક્ષે આ બાબતની જાહેરાત કરવી નહીં, કોઈપણ શ્રેય લઈ શકશે નહીં. અને આ તો રૂટિન છે વેસ્ટર્ન રેલવેની કામગીરી, જ્યારે ઉનાળું હોય ત્યારે ટ્રેન દોડાવવામાં આવે છે. આચારસંહિતાનો ઉલ્લેખ નોટિફિકેશનમાં પણ છે, તેમ છતાં સી આર પાટિલ સાહેબે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કોન્ફરન્સમાં એમણે એવી રજૂઆત કરી પત્રકાર મિત્રોને કે એમણે રેલવે મંત્રી જોડે વાતચીત કરીને ટ્રેનો શરૂ કરવાની વાત કરેલી. હવે આ બહુ સ્પષ્ટ છે કે ઉત્તર ભારતીય સમાજના જે લોકો છે, સુરતમાં રહે છે, એમને એક જાતનું પ્રલોભન છે, લલચાવવાનો પ્રયત્ન છે અને મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે છે એનો ઉલ્લંઘન છે, એ બાબતની ફરિયાદ બળવંતભાઈએ કરી છે. આપણી સાથે પ્રદેશ કન્વીનર પણ છે કોંગ્રેસ સેલના, બળવંતભાઈ, ફરિયાદમાં શું મુખ્ય મુદ્દા શું છે કે જે આપણે ચૂંટણી પંચને રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે? ચૂંટણી પંચમાં મુખ્ય મુદ્દામાં રેલવે મંત્રી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 14 તારીખના રોજે, 14 એપ્રિલના રોજે જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ને ભાજપ કાર્યાલય ખાતે 14 તારીખને બપોરના 12 વાગે જ સી આર પાટિલ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી ને એમના દ્વારા વિડીયો રજૂ કરવામાં આવ્યા હતા કે અમારા દ્વારા આ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. એટલે એક જાતનું એ છે કે ભાઈ અમે ચાલુ કરાવી છે એવી વાત છે. તો દર્શક મિત્રો, જેવી રીતે હવે અત્યારે જે લોકસભાની જે ચૂંટણી છે તેમાં પ્રથમ પ્રચાર, જે પ્રથમ તબક્કાનું જે છે મતદાન આવતીકાલે 19 તારીખે થવાનું છે, ત્યારે આજે જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પણ આજે નવસારી ખાતે જે છે તેઓ ફોર્મ ભરે છે, જ્યારે આ અંગે કોંગ્રેસ લીગલ સેલ દ્વારા જે છે ચૂંટણી પંચને જે પણ ફરિયાદ કરવામાં આવી છે. જોકે હવે આમાં ચૂંટણી પંચ કયા પ્રકારનું નિર્ણય લેશે તે જોવા રહ્યું. કેમેરામેન સતીશ પાટિલ સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત.